આજે ગતિ વિજ્ઞાનમાં આપણે એક ટોપિક લઈએ, ટોપિકનું નામ છે ગતિના સમીકરણ. ધારો કે કોઈ પણ પદાર્થ છે એ અચળ પ્રવેગથી ગતિ કરતો હોય તો તે નિયમિત ગતિનું સમીકરણ આપણે અહીંયા મેળવવાનું છે. આ અહીંયા જે પદાર્થ છે એ પ્રારંભિક જે એનો વેગ હોય છે એ વી જીરો હોય છે, ટી બરાબર શૂન્ય સમય, અને ટી બરાબર ટી સમયે એનું વેગ વી હોય છે અને એનું પ્રવેગ એ અચળ પ્રવેગ એ હોય છે. તો આ જે ટોપિકને આપણે આ રીતે સમજી શકાય છે કે જ્યારે જે પ્રવેગ અચળ પ્રવેગ હોય તો તાત્કાલિક પ્રવેગ અને સરેરાશ પ્રવેગ બંને સરખા થઈ જાય છે, એટલે સરેરાશ પ્રવેગ બરાબર વેગમાં થતા ફેરફારના છેદમાં સમયગાળો. તો અહીં આપણે જે પ્રવેગ હોય છે એ બરાબર વી ઓછા વી ઝીરોના છેદમાં ટી ઓછા ઝીરો, અને તે સમીકરણ પરથી આપણે પછી એક ગ્રાફ બોલવાનું છે જે વી અને ટીનો હોય છે, એ તે ગ્રાફ પરથી આપણે તે અંતર હોય છે એ આપણે અંતરના સમીકરણ છે એ આપણે મેળવવાનું છે. તો આ પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ કે ધારો કે કોઈ પદાર્થ ટી બરાબર શૂન્ય સમયે વેગ વી ઝીરો અને ટી બરાબર ટી સમયે તેનો વેગ વી હોય છે. પ્રવેગ અહીંયા પ્રવેગ અચળ હોય છે, અચળના લીધે સરેરાશ પ્રવેગ એ બરાબર વેગમાં ફેરફાર છેદમાં સમય. તો અહીંયા આપણે લઈ શકાય એ બરાબર વી ઓછા વી ઝીરોના છેદમાં ટી ઓછા શૂન્ય, એટલે એ ટી બરાબર વી ઓછા વી ઝીરો, એટલે વી બરાબર વી ઝીરો વત્તા એ ટી. આ પહેલું સમીકરણ. હવે આ સમીકરણ પરથી આપણે ટીનું સૂત્ર પણ મેળવી શકાય છે, એ બરાબર એમાં લખી શકાય છે વી ઓછા વી ઝીરોના છેદમાં ટી બરાબર વી ઓછા વી ઝીરોના છેદમાં એ. હવે આપણે ગ્રાફ જોઈએ, આ ગ્રાફ આ પ્રમાણે છે. તમે જોઈ શકો છો કે ધારો કે ટી બરાબર શૂન્ય સમય વેગ વી ઝીરો છે અને ટી બરાબર ટી સમય એનું વેગ વી છે. અહીંયા વેગનું છે આ વેગની દિશા અને આ સમયની દિશા છે, આ શૂન્ય છે અને આ ટી છે, આ એ બી સી અને ડી અને ઓ આ ત્રિકોણ છે, આ ત્રિકોણ છે. હવે આલેખ પરથી પરથી ઝીરો થી ટી સમય નો ક્ષેત્રફળ ડી બરાબર ત્રિકોણ એ બી સી નું ક્ષેત્રફળ વત્તા લંબચોરસ, અહીંયા આપણે લખી શકાય છે એ એ બી સી, તો અહીંયા એ સી ડી ઓ સાદુરૂપ આપતા જે આપણે જાણીએ છીએ કે ડી બરાબર ત્રિકોણ નું ક્ષેત્રફળ વન હાફ ગુણ્યા વેગ ગુણ્યા પાયા વત્તા લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર વન હાફ વેગ, એટલે આપણે જાણીએ છીએ કે આ જે અંતર છે એ વી ઓછા વી ઝીરો છે. અહીંયા લખી શકાય વી ઓછા વી ઝીરો ઇન્ટુ ટી વત્તા વી ઝીરો ઇન્ટુ ટી. હવે સાદુરૂપ આપતા એટલે વી ટી ઓછા વી ઝીરો ટી ના છેદમાં વી વત્તા વી ઝીરો ટી. ફરીથી આને સાદુરૂપ આપતા આપણને પ્રાપ્ત થશે વી વત્તા વી ઝીરો ના છેદમાં વી ગુણ્યા ટી વી બરાબર. હવે આ સમીકરણમાં ટી ની કિંમત આપણે મૂકતા તો ફરીથી આ આલેખ પરથી આ જે ઝીરો થી ટી વચ્ચેનું જે આલેખ છે એનું ક્ષેત્રફળ છે એ ત્રિકોણ આ અને આ લંબચોરસ આ બંનેનું
क्षेत्रफल प्रति आपने आ सूत्र प्राप्त है। अभी टी बराबर बी वत्ता बी जीरो ना छेद में बी इनटू टी ने अपने की मजाड़ी थे बी बराबर बी जीरो वत्ता एटी देखो टी बराबर बी ओछा बी जीरो ना छेद में बी फिर बी ओछा बी जीरो ना छेद में बी अने साधु रूप आपका इतने बी बराबर बी स्क्वायर ओछा बी जीरो स्क्वायर ना छेद में टू आ बीजो समीकरण है। और फरी थी आ समीकरण में अपने बी ने बी बराबर बी वत्ता v0 होता at मुक्ता है इसलिए v बराबर v 0 होता at होता v0 ना छेद में 2 into t साधु रूप आपका अपने प्राप्त से એટલે અહીંયા v0 होता v0 એટલે 2v0 / 2 એટલે v0 / t होता 1/2 at આ ત્રીજો સમીકરણ પ્રાપ્ત થઈ ગયું એટલે આ ત્રણ સમીકરણ છે જે ગતિના સમીકરણ છે ચાલું છે બી બરાબર બી જીરો વત્તા બીટી અને બીજું આ અને આ ત્રીજું આ છે આ પ્રમાણે આ સમજી શકાય છે તો આ રીતે આપણે આ ટોપિકને સમજી શકાય છે આ ટોપિકમાં આપણે જાણીએ છીએ કે પદાર્થ છે જે નિયમિત પ્રવૃત્તિ ગતિ કરે છે અને તેનું પ્રારંભિક વેગ વી જીરો છે ટી બરાબર શૂન્ય સમય અને ટી બરાબર ટી સમય એનું વેગ વી હોય છે અને જેનું પ્રવેગ હોય છે એ એ હોય છે આપણે જાણીએ છીએ કે અહીંયા જે તાત્કાલિક પ્રવેગ છે અને અને સરેરાશ પ્રવેગ બંને સરખા હોય છે એટલા માટે સરેરાશ પ્રવેગ બરાબર વેગમાં થતા ફેરફારના છેદમાં સમયમાં થતા ફેરફાર એટલે આપણે અહીં લખી શકાય કે a બરાબર v ઓછા v0 છેદમાં t ઓછા 0 તે પરથી આપણે એક સમીકરણ પ્રાપ્ત થશે v બરાબર v0 વત્તા at પછી આપણે ગ્રાફ દોરવાનો v અને t નો t બરાબર 0 સમયે પ્રારંભિક વેગ v0 હોય છે અને t બરાબર t સમયે એનો વેગ v હોય છે અને 0 થી t વચ્ચેનું ક્ષેત્રફળ છે એ અંતર દર્શાવ્યું છે એટલા માટે અંતર બરાબર અહીંયા લખી શકાય છે જીરો થી ટી વચ્ચેનું જે ક્ષેત્રફળ બરાબર અહીંયા જે અંતર બરાબર ડી બરાબર ત્રિકોણનું ક્ષેત્રફળ વત્તા લંબચોરસનું ક્ષેત્રફળ આ બંનેની કિંમત મૂકતા છેલ્લે સોલ્વ કરતા એટલે આપણને એક સમીકરણ પ્રાપ્ત થશે ડી બરાબર વી વત્તા વી જીરો ના છેદમાં બે ગુણ્યા ટી ટીની કિંમત મૂકતા ટી બરાબર વી ઓછા વી જીરો ના છેદમાં એ મૂકતા એટલે વી સ્ક્વેર ઓછા વી જીરો ડી બરાબર વી સ્ક્વેર ઓછા વી જીરો સ્ક્વેર ના છેદમાં 2a અને ફરીથી આપણે v બરાબર v0 વત્તા at મૂકતા અને સોલ્વ કરતા એટલે આપણે પ્રાપ્ત થશે d બરાબર v0 t + 1/2 at² તો આ રીતે આ થિયરીને સમજી શકાય છે. થેન્ક યુ.